जकी। बोलो बालक गिरी बालक राम बा गिरी बापू की। आजे अरवली नी गिरीमाळा मा आ पवित्र धाम पाणियारी आश्रम खाते संतवाणी ना कार्यक्रम मा जेमना सानिध्य मा कार्यक्रम थवानो थयो छे एवा अपना परम पूज्य संत वंदनीय बालकराम गिरी बापू मंच पर उपस्थित सौ सन्माननीय कलाकार मित्रों भक्तजनों संतगण अहीं उपस्थित सौ धर्मप्रेमी जनता भाईओ ने बहनों आप सबने नमन करूं छूं वंदन करूं छूं। मित्रों वर्षों थी परम पूज्य संत साहेब महाराज बापू ना सानिध्य में संतवाणी नो कार्यक्रम थतो होय छे अन छेल्ला 6-7 वर्ष थी हूँ आ कार्यक्रम में आवतो होउं छूं। मित्रों हमणां ज वात थई के वर्षो थी आ विस्तार आ जग्या नी अंदर थोड़ा मुझावता प्रश्नो हता अने जेते समय मारे शुरुआत ना समय मा आवानु थयु अने बापू ना मुढे थी एक शब्द निकळ्यो हतो के आगळ जवू छे मेघदे जवू छे तो के अहीं रोकाई जाओ एटले में कीधुं रोकाई जाओ अने ए समय हूँ रात्रि ना समय रोकायो हतो अने अठवाडिया नी अंदर हूँ गुजरात ठाकोर विकास निगम नो चेरमेन बन्यो हतो। पछी त्यारे बापूना दर्शनार्थे आव्यो ने मैं वात करी ले बापूने ए वखत कोई ख्याल नतो ले हमने राजकारणना आगेवान ऊपर घणी बधी भाषामां वात करी के आ वान ते वान खोटा ने जूठा ने बधाय मैं कीधुं बापू छे शू ए मने के अहींया मारे लाइट जुए छे 24 कलाक लाइट तार सिंगल फेज लाइट हती ले मैं कीधुं बापू गुरु महाराज नी इच्छा हशे तो 24 કલાક લાઈટ આવશે કે ગુરુ મહારાજની ઈચ્છા છે તું લાવી કે લાવે મેં કીધું હું નહીં લાવું ગુરુ મહારાજની ઈચ્છા છે તો થશે મારી ઈચ્છાથી કશું થવાનું નથી પરંતુ મિત્રો ગુરુ મહારાજની કૃપાથી 24 કલાક 4 કિલોમીટર લોબી લાઈન નોકી અને 24 કલાક વીજળી અહીંયા ચાલુ થઈ હતી એના પછી હું બાપુના દર્શન કરવા આવ્યો એટલે કે હવે મારે રોડ જોવે છે એટલે મેં કીધું બાપુ એની ઈચ્છા છે રોડ થશે એટલે કે ના રોડ જોવે જ છે મારે એની ઈચ્છા છે જ મેં કીધું હું બંધાતો નથી એની ઈચ્છા છે તો થશે હું કોઈ દિવસ હું મારું હું કરવાનું જેવું કાવવાનું નથી આ તો સંત છે હું કઈ કરીશ ને કદાચ ના થાય તો કવળી વાત પડે તો નુકસાન થાય એટલે મેં કીધું શક્ય બનશે નહીં પરંતુ હું છેલ્લા 3 વર્ષ મથ્યો મારે નામ નથી લેવું પણ અધિકારીઓ મને તો કાગળ ફેંકી દીધી જેમ કે હું એવોટ મળવાનું નથી આવા જંગલમાં રૂડ આપી 2-3 કરોડનો લાભ છું એટલે મેં એક દિવસ વળી પ્રાર્થના કરી ગુરુ મહારાજને અહીં અમે ઊભા રહી મંદિરે દર્શન કરી પ્રાર્થના કરી કે મારા ગુરુ મહારાજ આ રોડ તારે કરવાનો છે મારે રખડવાનું છે તારી ઈચ્છા શું છે મને શું કમ હેરાન કરે છે રોડ કરવો તો મંજૂર કરાય એટલે અઠવાડિયા પછી ફરી બાપનો ટેલિફોન આવ્યો કે કોન્ટ્રાક્ટર અહીંયા આવ્યો છે જગ્યા જોવા એટલે મેં કઈ રીતે આવ્યો કે રોડ મંજૂર થયો છે હું ત્યો ગોધીનગર ગયો હું મંત્રીશ્રીની ચેમ્બરમાં જઈ અને પૂછું કે ભાઈ રોડ મંજૂર થયો છે કે વડગામની ફાઇલ મંગાવો વડગામની ફાઇલ મંગાઈ તો એમાં કોઈ રોડ મંજૂર થયો નહોતો બાપુને મેં ટેલિફોન કરી કોન્ટ્રાક્ટર નંબર આપો મને એટલે કોન્ટ્રાક્ટર નંબર લીધો મેં કીધું વાત શું છે ભાઈ એટલે કે રોડ મંજૂર છે ટેન્ડર મેં ભર્યું છે મેં કીધું સરસ છતો મને વિશ્વાસ ના બેઠો હું વિભાગમાં ગયો હતો એ પટેલ સાહેબ હતા એ વિભાગના વડા એમને મળ્યો કે મેં અમારે મારે ખાલી પાણિયારી આશ્રમના રોડ વિશે માહિતી જોઈએ છે એટલે કે હું મંગાવું માહિતી ફાઇલ મંગાવી અને એમણે કીધું કે રોડ તમારો મંજૂર થઈ ગયો 2 કરોડ ને 90 લાખનો મેં કહ્યું સરસ ગુરુ મહારાજને એ વખત પ્રાર્થના કરી નમસ્કાર કર્યા કે ગુરુ મહારાજ મેં નથી કર્યું એ ચમત્કાર થયો હતો જે વિભાગને અમુક અધિકારીને ખબર જ નથી
પણ અંદર કોને ખાસ અંગભૂત યોજનામાં 2 કરોડ ને 90 લાખ નો રોડ મંજૂર થયો પાણીયારી ડેમ સુધી મંજૂર ને પણ આટલા સુધી મંજૂર થયો તે પરંતુ વચ્ચે જંગલ ખાતાના થોડા પ્રશ્નોના કારણે મંજૂરી ન મળવાના કારણે એ રોડ અધૂરો છે આવનાર સમયની અંદર જંગલ ખાતાની મંજૂરી મળી જશે તો પાણીયારી આશ્રમ સુધી રોડ પૂરો થઈ જશે એ હું કરવાનો નથી પણ ગુરુ મહારાજની કૃપા છે તો આવનાર સમયની અંદર એ કામ પર પરિપૂર્ણ થશે મિત્રો અહીંયા સૌ ભક્તજનો બેઠા છો તમે તમારી આ જગ્યાની અંદર કઈ કલ્પના કરીને આવો જો વિશ્વાસ રાખો તો તમારું કામ સંપૂર્ણ પૂર્ણ થતું હોય છે મિત્રો આજે તમે જે શ્રદ્ધાથી અહીંયા જગ્યાની અંદર આવો છો એ શ્રદ્ધા તમે રાખો અહીંયા સંત વાણીનો કાર્યક્રમ છે સારા ભજનો ગવા છે તો એમાંથી પણ કંઈક આપણે મેળવી અને સારું જે આપણને યોગ્ય લાગે એ મેળવીને આપણે અહીંથી કંઈક લઈ જઈએ મિત્રો આ પવિત્ર જગ્યા છે પવિત્ર જગ્યાની અંદર અહીંયા તપસ્વીઓ તપ કર્યું છે અને આ તપોભૂમિની જગ્યાની અંદર આવા આપણા સંત પુરુષ મહાત્મા અહીંયા જ્યારે આ જગ્યાની અંદર સમગ્ર વિસ્તારની અંદર જેની એમની નામના છે અને અહીંયા સદાવર્ત ચાલતું હોય આ જગ્યાનો જે વિકાસ થયો છે મિત્રો તમે બધાએ જાણો છો બાપુ જ્યારે આ વિસ્તારની અંદર આવે જગ્યાની અંદર શું પરિસ્થિતિ હશે અને એ વખત સિમેન્ટ કપચી કે રેત કઈ રીતે અહીંયા લાવી અને આટલો મોટો વિકાસ કર્યો છે જોવાનું છે મિત્રો એમણે પોતાને પોતે જાતે કામ કરે છે કોઈ વ્યક્તિ કામ કરવા રાખતા નથી મિત્રો ટ્રેક્ટર હોય કે કોઈ પણ કામ કરવું હોય ઇલેક્ટ્રિશિયન કામ કરવું હોય કે મિકેનિક કામ કરવું હોય તો જાતે કામ કરીને આ જગ્યાનો એમણે વિકાસ કર્યો છે ત્યારે અહીંયા સૌ ધર્મપ્રેમી જનતાના આગેવાનો બેઠા છે વડીલ મિત્રો બેઠા છે આપણે આપણે જ્યારે લાગતું હોય ત્યારે આ જગ્યાની અંદર ઉપયોગી થવાના પ્રયત્નો કરીએ મિત્રો આ બાપુ અહીંયા જે વિકાસ કરે છે કે બાપુ સાથે લઈ જવાના નથી આ જે વિકાસ થયો છે આપણા આવનાર ભવિષ્ય માટે આપણા બાળકો માટે આપણા હિન્દુ સંસ્કૃતિ માટે મિત્રો ધાર્મિક જગ્યાના જગ્યાનો જ્યારે વિકાસ થઈ રહ્યો હોય ત્યારે આપણે શક્ય હોય તો આપણે મદદરૂપ થવાના પ્રયત્નો કરીએ મિત્રો હંમેશા એમના આશીર્વાદ મારા ઉપર રહ્યા છે વચ્ચે મારા ઉપર ગુસ્સે થતા તમે આવતા નથી હવનમાં બેસતા નથી બાપુ તમે મને જવાબદારી એવી મોટી આપી છે એટલે હું હવનમાં બેસી શકું એવું નથી કારણ કે આજે વસંત પંચમીનો દિવસ છે ઘણા બધા લગ્ન હતા ઘણા બધા પ્રસંગો હતા એટલે બાપુ નમસ્કાર કરી માફી માંગુ છું કે હું યજ્ઞમાં બેસી શક્યો નતો બધા કાર્યક્રમો મારે જવાનું હોય સાથે સાથે 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસનો આજે જે દિવસ હતો ત્યારે રાષ્ટ્રીય પર્વ હતું ત્યારે આ પર્વમાં પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવનાર સમયની અંદર સમગ્ર દેશ ખૂબ આગળ વધે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન તરીકે જે ગતિથી કામ કરી રહ્યા છે અને વિશ્વના દેશોની અંદર આ દેશ જે ગતિથી આગળ વધી રહ્યો છે અને વિશ્વના દેશોની અંદર વિશ્વનું પ્રતિનિધિત્વ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન નહીં પણ વૈશ્વિક નેતા તરીકે કામ કરી રહ્યા છે આવા સાધુ સંતોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના દેશના વડાપ્રધાન તો છે જ પણ વિશ્વના નેતા તરીકે જ્યારે પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે મિત્રો આવનાર સમયની અંદર આપણે બધા સાથે રહી અને આપણા સાધુ સંતોના આશીર્વાદ મળવી અને હંમેશા બાપુને હું નમન કરું છું કે બાપુ કે કદાચ મારી ક્યાંક ભૂલ થતી હોય કદાચ હું સમય આપી ના શકતો હું તો હંમેશા ઘણી વખત નિરાશ થતો હું ક્યાંક ફસાઈ ગયો માનસિક અપસેટ હોઉં ત્યારે એ વખત બાપુ જોડે આવું છું માનસિક શાંતિ મળે છે મિત્રો આ જગ્યા એવી છે કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ મુશ્કેલી લાગે કે હવે કોઈ આરો નથી તો આ જગ્યામાં આવી 10 મિનિટ ખાલી ધ્યાન મગ્ન થઈને તમે બેસો તો તમને 100% એમાં સફળતા મળે છે મિત્રો તમને માનસિક શાંતિ મળશે સાથે સાથે શારીરિક શાંતિ મળશે અને તમારા મનની જે કલ્પનાઓ છે એ કલ્પના 100% તમને ગુરુ મહારાજ એમના સાર્થક કરવા માટેના પ્રયત્નો કરશે મિત્રો વિશેષ ખાસ કહેતો નથી હું કંઈ કરતો નથી ઘણા બધા આગેવાનો અહીંયા આવ્યા છે પણ મહારાજે મને શક્તિ આપી ગુરુ મહારાજે અને ગુરુ મહારાજના કારણે મેં વિકાસ કામો કરવા માટેના મેં મારો એક ખાલી 19 ચીજ્યાનું પૂર્ણ મેળવ્યું છે બાકી જે કર્યું ગુરુ મહારાજે કર્યું છે ગુરુ મહારાજની કૃપાથી થયું છે મારાથી કશું થયું નથી મને તો એનો યશનો ભાગીદાર બનવા માટે એમણે નિમિત્ત બનાવ્યો છે ગુરુ મહારાજે કે આજે હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું કે આવનાર સમયની અંદર આ જગ્યા માટે હજુ પણ કંઈક વિકાસ કરી શકું આ જગ્યાની અંદર ઘણો ડેવલપ થાય એ માટે મને શક્તિ આપે એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું અસ્તુ ભારત માતા કી જય 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 કરી ગુજરાત જોરદાર તાળીઓથી આપણે વધાવો સાહેબ શ્રીને અને હવે આપણે
જ્યારે એનું સન્માન કરવાનું છે. અહીંયા સાહેબ શ્રીના સન્માન માટે પરમ વંદનીય પૂજ્ય બાપુશ્રી સાથે ગુજરાતનું ગૌરવ નામ શ્રી મેહુલભાઈ ચૌહાણ, શ્રી નથુ બાપા, અશુમતીબેન ભાઈ, પ્રભુગીરી બાપુ, અમૃતગીરી બાપુ, ગિરીશભાઈ સતલાસણા, ભગવદ ગીતા સાફો એટલે એમના આશીર્વાદ લઈને હું અત્યારે રજા માંગુ છું અને આપ સૌની રજા માંગુ, ક્ષમા માંગુ છું કે હું એમણે ના પાડી એટલે હું કોઈ દિવસ સંત નો શબ્દ ઉથમતો નથી. એમણે કંઈક ના પાડી એમાં કંઈક પણ સારું રહસ્ય છુપાયેલું હોય એટલે એમના શબ્દને ના ઓળંગીને મારે અહીંયા રાત્રે રોકાણ કરવું, રાતના ઘોડા સુધી રોકાવું પડ્યું. હું 4 વાગે આમ તો નીકળી જવાનો હતો. બાપુ ક્ષમા માંગુ છું અને હંમેશા સદાય મારા ઉપર આશીર્વાદ વરસતા રહે. સમગ્ર વિસ્તારમાં અહીંયા જે ધર્મ પ્રેમી જનતા આવી છે અને જે એમને ઈચ્છા લઈને આવી હોય એમના આશીર્વાદ સદાય ગુરુ મહારાજના આપના અને ગુરુ મહારાજના એમની ઉપર સદાય રહે એવી આપ સૌને આપની જોડે વિનંતી કરું છું. જય ગુરુદેવ. આવજો. હર 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 યશસ્વી ભવ, કીર્તિવાન ભવ અને આવા આશ્રમના કાર્યોમાં ધક ધકતી ઉજ્જવળ કીર્તિ આવે એવી પ્રાર્થના સાથે એમને આપણે સ્વાગત કરી અને એમને